બોટાદ શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિત 100થી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા. જિલ્લા ભાજપ પ્રમુખે કેસરીઓ ખેસ પહેરાવી આવકાર્યા. 100થી વધુ આપ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ આપ તેમજ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા બોટાદ જિલ્લા કોંગ્રેસ તેમજ આપને ઝટકો લાગ્યો. આપ તેમજ કોંગ્રેસના લઘુમતી મોરચાના હોદ્દેદારો કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. ભાજપમાં નરેન્દ્ર મોદીનો વિકાસ અને કોંગ્રેસ કોઈ નિર્ણાયક કામગીરી કરતા ન હોવાથી પક્ષ છોડી ભાજપમાં આવ્યાનું આગેવાન દ્વારા નિવેદન અપાયું છે. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભરતી મેળો યોજાયો હતો. બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના લઘુમતી આગેવાનોએ આજે આપ તેમજ કોંગ્રેસ પક્ષનો સાથ છોડી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનોના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્યામ હુસેન સહિત બોટાદ નગરપાલિકાના પૂર્વ સભ્યો તેમજ જિલ્લા સંગઠનના આગેવાનો મળી આશરે 100થી વધુ લઘુમતી સમાજના આગેવાનોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે આપ તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે ભાજપમાં જોડાતા ભાજપ વધુ મજબૂત બનશે અને આગામી દિવસોમાં તેનો પક્ષને લાભ મળશે તેવી વાત સાથે જિલ્લા ભાજપ તેમજ શહેર ભાજપના આગેવાનો દ્વારા તમામને આવકારી ભાજપનો ખેસ તેમજ ટોપી પહેરાવી સ્વાગત કર્યું હતું. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આપ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પક્ષનો સાથ હોડી ભાજપમાં જોડાયા ત્યારે બોટાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્યામ હુસેન દ્વારા જણાવ્યું હતું કે દેશમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતા કામોને જોઈ અને કોંગ્રેસ દ્વારા કોઈ નિર્ણાયક કામગીરી થતી ન હોવાથી આજે અમે ભાજપમાં જોડાયા છીએ. ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષમાં રહી ભાજપ પર આક્ષેપ કરનાર આજે ભાજપમાં તેના સવાલ અંતર્ગત શ્યામ હુસેન દ્વારા જણાવેલ કે જે પક્ષમાં હતો તેમાં વફાદારીપૂર્વક કામગીરી કરી છે અને સેવાના ભાવ સાથે રાજકારણમાં હતો, પણ કોંગ્રેસમાં કામગીરી થતી ન હોવાથી આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાની વાત કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જિલ્લાના લઘુમતી મોરચાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે. જ્યારે નરેન્દ્રભાઈ 2047ની અંદર જે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે સૌ ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થયા છે. નરેન્દ્રભાઈ જ્યારે 140 કરોડ લોકો અને મારો પરિવાર છે એવો વાત કરતા હોય ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ અને આપના જે મહત્વના મુખ્ય હોદ્દેદારો હોય છે તે આજે ભારતીય જનતા પાર્ટી જોઈનિંગ કરી છે. ખૂબ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે. એનું એક મુખ્ય કારણ એ છે કે જે લોકો જોઈન્ટ થાય છે તે જિલ્લાના અને સમાજના મુખ્ય હોદ્દેદારો છે. ત્યારે સમાજની વચ્ચે રહેતા હોય એવા કાર્યકરો જેનાથી ભાજપની અંદર ખૂબ મોટો ફાયદો થશે. અંદાજિત આજે 150 થી 250 કાર્યકર્તાઓ જેની અંદર દેશની અંદર કામ કરતા હોય, જિલ્લાના હોદ્દેદારો કામ હોય કરતા હોય, મોરચાની અંદર કામ કરતા હોય, વિવિધ પ્રકારની જે જવાબદારીઓ સંભાળતા હોય એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન થયા. વર્તમાન સમયમાં ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે જે પ્રજાહિતના હોય, આંદોલન કરવું જરૂરી હોય અને રાષ્ટ્રહિતના હોય
એના માટે આપણે રાષ્ટ્રહિતના નિર્ણયમાં સહભાગી થવું જરૂરી હોય એ યોગ્ય નિર્ણય શક્તિ કોંગ્રેસ પક્ષમાં આ તબક્કે ન હોય અને મારો રાજકારણમાં જોડાવાનો મૂળભૂત હેતુ લોકસેવાનો હતો, જે હું વર્તમાન સમયમાં કોંગ્રેસ પક્ષની અંદર સિદ્ધ ન કરી શકું એવો મને અશક્યતા વર્તાતી હતી, એટલા માટે કોંગ્રેસ છોડ્યું હતું અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. ના, એવો કોઈ મારી કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે નારાજગી નહોતી, પણ જ્યારે કોંગ્રેસ પક્ષ મેં મારા રાજીનામાના પત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ એક વિઝન સાથે કામ ન થતું હોવાથી, મહત્તમ મુદ્દાઓ પ્રજાહિતના કામો થતા ન હોવાથી આજરોજ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું. કોંગ્રેસે મેં 19 વર્ષની ઉંમરે NSUIથી સ્ટાર્ટ કરી ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ, 2009માં ભાવનગર લોકસભા ઇલેક્ટેડ ચૂંટણી જીતેલા ડેલિગેટ તરીકે, યુથ કોંગ્રેસના જીતેલા પ્રમુખ તરીકે, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે, બોટાદ શહેર કોંગ્રેસ સમિતિના સૌથી નાની વયે શહેર પ્રમુખ તરીકે કામ કરવાનું કોંગ્રેસે અવારનવાર મને તક આપી હતી. અન્ય જિલ્લાના પ્રભારી તરીકે પણ કામ કરવાનો મોકો આપ્યો હતો અને પ્રદેશ મહામંત્રી ITCL મહામંત્રી તરીકે 2017માં સમગ્ર ગુજરાતની કોંગ્રેસ પાર્ટીની સંવાદ કાર્યક્રમ પણ જે તે સમયે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાના સંકલન સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાણીપુર મંદિરમાં આપણે કરી હતી. એ બધી આપણી મારી યશસ્વી કામગીરી હતી, મારા મિત્રોના સહકારથી એ બધું શક્ય બન્યું. મેં આપને મારા રાજીનામા પત્રમાં એક સ્પષ્ટ વાત કીધી હતી કે વર્તમાન સમયમાં કોંગ્રેસની અંદર કોઈ નિર્ણય શક્તિ ન હોવાથી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે, જે એમની યશસ્વી કામગીરી છે, જેમ કે PM કિસાન નિધિ યોજના, દરેક ખેડૂત ખાતેદારોમાં સીધા પૈસા મળે છે, કોઈપણ વ્યક્તિ માટે આરોગ્ય માટે 5 લાખ સુધી અને હમણાં નવી યોજનાની અંદર 10 લાખ સુધી જે નરેન્દ્રભાઈએ આરોગ્ય માટે પણ જે પેકેજ જાહેર કર્યું છે, એવા ઘણા બધા પ્રજાહિતના કામો હતા અને નરેન્દ્રભાઈ જે રાષ્ટ્રહિતના વિઝન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે મારે એમના વિઝનમાં સહભાગી થવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.